રાફેલ યુદ્ધ વિમાનની ખરીદીમાં મોદી સરકાર દ્વારા કૌભાંડ આચર્ય હોવાના આક્ષેપ સાથે સાબરકાંઠા કોંગ્રેસ સમિતિએ ધરણા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે બાદ કોંગ્રેસી કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને એવો આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ સરકારે ખરીદ્યા હતા, તેમને તેના કરતાં 10 ગણા લાવે રાફેલ વિમાનોની ખરીદીને મોદી સરકારે અનિલ અંબાણી સાથે મળીને મોટો ભ્રષ્ટાચાર આચરેલો છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ આયોજિત આજ રોજ એઆઈસીસી દ્વારા અમને આપવામાં આવેલા રાફેલ કૌભાંડને ઉજાગર કરવા માટે અને દેશને આ અત્યારે હાલ જે રાફેલના વિમાનો કોંગ્રેસ સરકારે જે ભાવે ખરીદ્યા હતા એના કરતાં 10 ગણા વધુ ભાવે ખરીદી અને મોટો ભ્રષ્ટાચાર અનિલ અંબાણી સાથે કર્યો છે, એને ઉજાગર કરવા અને ભારત દેશના પ્રજાને એનો જવાબ આપવા માટે, ભાજપને મજબૂર કરવા માટે કોંગ્રેસે અહીં ધરણા પ્રદર્શિત કર્યા છે. તેમજ ખેડૂતોની અત્યારે હાલ જે પૂરતા ભાવ મળતા નથી, ખેડૂત દેવામાં છે, એ દેવા માફ કરવા માટે કોંગ્રેસ તરફથી ખેડૂતોને આ એમના પ્રશ્નો ઉજાગર કરવા આજ રોજ ધરણા પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અને અહીંથી મોટી સંખ્યામાં અમે જઈ માન્ય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છીએ અને આવેદનપત્ર માન્ય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સુધી પહોંચે અને ખેડૂતોના દેવા માફ થાય. અને ભાજપની જે અત્યારે જોહુકમી ચાલે છે, 14 દિવસથી ખેડૂતોના દેવા માફ કરવા માટે હાર્દિક પટેલ ઉપવાસ પર ઉતર્યા છે, છતાં સરકાર કોઈ એની કામગીરી કે એના જોડે વાર્તાલાપ કરતી નથી અને ખેડૂતો માટે કોઈ પણ સંવેદનાની વાત કરતી નથી. એ સંવેદનાને વાચા આપવા માટે આજે કોંગ્રેસે આ ધરણા પ્રદર્શનનું આયોજન કરેલું છે.